તાલુકામાં આવેલ ધેમી ગામમાં ઇન્દ્રનગરીમાં આવેલા વૃંદાવન એકમાં આજ રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ મકાનની દિવાલ ધરાશઈ હતી, જેમાં 6 વર્ષનો એક બાળક જેનું નામ જયદીપસિંહ દેવેન્દ્રસિંહ ગોહિલ રહે વૃંદાવન નગર એકમાં, તે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ ઇન્દ્રનગરીમાં રહેતા તમામ લોકોને થતાં તેઓમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ બનાવ બન્યા બાદ આજુબાજુના રહેતા નાના નાના બાળકોમાં દહેશતા ફેલાઈ જવા પામી છે. બાળકના મોતની ખબર માતા પિતાને થતાં તેઓના હોશ ઉડી ગયા હતા. ધોરણ એકમાં ભણતા બાળક જયદીપસિંહ ગોહિલ તો એ એક દુકાનેથી ખાણીપીણીની ચીજ વસ્તુઓ લઈને આવતા તેઓની ઉપર અચાનક જ મકાનની ઈટરી દિવાલ ધરાશઈ થઈ. તે દરમિયાન 6 વર્ષનો બાળક જયદીપસિંહ દિવાલ નીચે દબાયો હતો. બાળકને પાછળના માથાના ભાગમાં ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ કરુણા મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ આજુબાજુમાં રહેતા તમામ લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. ત્યારબાદ બાળકને ઈંટો નીચેથી કાઢવામાં આવ્યો હતો, પરંતુ બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ગામના સરપંચ તથા ચેરમેન દ્વારા મીડિયા તથા બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સાદિક અલી સૈયદ, ન્યૂઝ 108, આણંદ. વિક્રમસિંહ ભગવાનસિંહ પરમાર, દેમી ગામ પંચાયત સરપંચ. આપના ત્યાં શું ઘટના ઘટી છે? વૃંદાવન નગર એકમાં ઇન્દિરા આવાસ આવેલું છે, ત્યાં એક મકાનની દિવાલ ઘસરાઈ છે અને ત્યાં એક બાળકનું મોત થયેલું છે. બાળકનું નામ છે ગોહિલ જયદીપભાઈ દેવેન્દ્રસિંહ. કેટલા વર્ષનું બાળક હતું? 6 વર્ષનું બાળક છે. જે મકાનની જે દિવાલ ધરાશઈ છે, તેઓ મકાન કોના નામે આવેલ છે? એ છે કાબેભાઈ પૂજાભાઈ ગોહિલ. આ બનાવ કેટલા વાગે બન્યો છે? 9 થી 9:30ની આજુબાજુમાં બનેલો છે. આપ સાહેબે પોલીસ સ્ટેશન જાણ કરી આ બનાવની? હા, મારું નામ રાઠોડ ધર્મેન્દ્રસિંહ ચંદ્રસિંહ છે. હું વૃંદાવન નગર એકમાં રહું છું. કયું ગામ? દેમી. એ કયા તાલુકામાં આવેલું? બોરસદ તાલુકો, આણંદ જિલ્લો. બનાવ બન્યો છે આપના ત્યાં? અહીંયા બનાવ એવો બન્યો છે કે એક જૂનું ઇન્દિરા આવાસ 1984માં જે ઇન્દિરા આવાસ બનાવી હતી કોલોની, એની અંદર એક જૂનું મકાન હતું અને જેની દિવાલ પડી છે અત્યારે 9:30ની આસપાસ, જેમાં એક બાળકનું મૃત્યુ થયું છે. એ બાળકનું નામ જણાવશો? જયદીપસિંહ દેવેન્દ્રસિંહ ગોહિલ. કેટલા વર્ષનું બાળક? 6 વર્ષનું બાળક, પહેલા ધોરણની અંદર અભ્યાસ કરતું હતું. આપે આ બનાવ બન્યા પછી આપણે કોઈ આગળની કોઈ કાર્યવાહી કરી? આ બનાવ બન્યા પછી અમે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના જે જમાદાર બીટ જમાદાર ખરા, તેમણે ટેલિફોનિક જાણ કરેલ છે. તેઓએ શું જવાબ આપ્યો? તેમણે જવાબ આપ્યો છે કે અમે સ્થળ પર ચકાસણી કરવા આવીશું. સાથે સાથે અહીંયા જે આ બનાવ બન્યો એની અંદર આખી વૃંદાવન નગર એક લગભગ 1001 માણસો રહે છે અને આખો વિસ્તારની અંદર અત્યારે એક શોકનું વાતાવરણ ઊભું થઈ ગયું છે અને બાળકોમાં પણ દહેશત ફેલાઈ ગઈ છે. અભ્યાસ કરતું હતું એટલે અમારે સરકારશ્રીને પણ એ કહેવું છે કે ભાઈ, જો કોઈ પણ રીતે ગરીબ માણસ છે અને 12 છોકરીઓ વચ્ચે એકનો એક જ ભય હતો અને એક પોતાનો દીકરો ગુમાવ્યો છે, એ બહુ દુઃખની વાત છે. અત્યારે ગામ માટે બહુ લાગણી દુભાય એવો પ્રસંગ બની ગયો.